भगवान केटलाक मूल्यनी वात करे छे।
અને એમાંનું ગઈકાલે વિસ્તારથી જોયું, અમાનિકમ, માનિકનો અભાવ. તો માનકોને કહેવાય એ પણ જોયું કે મારામાં કંઈક છે, મારી પાસે ધન છે, સંપત્તિ છે, સત્તા છે, રૂપ છે, વાકછટા છે, એવું કંઈક મારામાં છે, અને એને લીધે હું બીજા પાસે પણ એ હું છું એની લોકો નોંધ લે અને મને એ પ્રકારે માન આપે, મને મારી વાહવા કરે, મારો સ્વીકાર કરે, મને બોલાવે. આ પ્રકારની અપેક્ષા દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે રહેલી હોય છે. અને એના કારણે થાય છે શું? કારણ કે બધા જ આપણને માન આપતા નથી, ક્યારેક આપણામાં એ ગુણ છે માટે આપે છે, અથવા તો આપણે સત્તા પર છીએ, આપણી પાસે કંઈક અત્યારે હોતો છે માટે આપે છે. તાવત પીતો બાધન શક્ત તાવત નિજ પરિવારો રક્ત. હા, જીવનની હકીકત છે એ જ્યાં સુધી સત્તા પર છું ત્યાં સુધી બધા સલામ કરવાના છે. જે દિવસે રિટાયર થયા ગયા અને પછી બહુ દુઃખ લાગ્યા, હવે તો મને કોઈ સલામ નથી કરતો. હા, પછી એ ખાલી યાદ કરવું પડે. ધન હોય, સંપત્તિ હોય, આપણી પાસે કંઈક હોય ત્યારે બધા માન આપવાના છે. અને એના લીધે આપણે એ પણ કહ્યું કે માન ગમે તેટલું મળે સંતોષ થવાનો નથી, કારણ કે મારું સ્વરૂપ શું છે? ક્ષેત્રજ્ઞ. હું તો અમાપ છું, કેટલું માન આપશે દુનિયા, અને એટલે મને સંતોષ ન થાય, મને દુઃખ થાય, મારા મનમાં વિક્ષેપ ઉદ્ભવ કરે. ગઈકાલે જે શબ્દ વાપર્યો હતો એ પ્રમાણે સુતાનું મન પાવડે, પછી મારી મન સતત માનની જ ગણતરી કરે, અને એટલા માટે એની ઉપાય શું? આમાંથી મુક્ત થવાનો ઉપાય પણ આપણે ગઈકાલે વાત કરી કે નમ્રતા. મારામાં જે કાંઈ છે, વિશેષતા છે, એ ના વિશે વિચાર કરીએ તો નમ્રતા જ આવે. મારામાં જે કઈ છે હું યશ લઈ શકું ખરા? ના, કારણ કે ઈશ્વરની કૃપા, આજુબાજુના વાતાવરણ, કેટલા બધા લોકોના કૃપાથી, બધાના સહકારને પરિણામે હું કોઈ પણ પરિસ્થિતિ ઉપર, એ સત્તા હોય, સંપત્તિ હોય, મારામાં વિદ્વત્તા હોય, કોઈ કેળવણી પ્રાપ્ત કરી હોય, તો એ બધું જ કારણ છે બધાનો સહકાર, ઈશ્વરની કૃપા. માટે ભગવાન કહે છે ને કે અર્જુન, મેં તો તને યશ આપવા માટે પસંદ કર્યો છે, બાકી તારે મેં બધાને યુદ્ધમાં હણી દીધા છે, એમ ભગવાને મને આ બધું આપવા માટે પસંદ કર્યો છે. ભગવાન તરફ ખૂબ ખૂબ આભાર. આવી નમ્રતા હોય અને સાથે સાથે કહ્યું ને માન, બીજાને આપો માન, આ માગવા કરતા માન બીજાને આપો. અને જેમ જેમ આપતા જશો ને, હું ખરેખર કહું ને કે આપણું હૃદય વિશ્વાસ થશે, આપણે પછી માન માગવાની આવશ્યકતા નહીં રહે. અને એટલા માટે બે ઉપાય જોયા, એક છે નમ્રતા, બીજું છે વિશાળતા, અને છેવટે તે મારું સ્વરૂપ છે જાણવાનું છે, અમાનિત્વમ. બીજું જોયું અદંભિત્વમ, અને એ પણ જોયું અદંભિત્વમ એટલે લાભ પૂજા આખ્યાર્થમ સ્વધર્મ પ્રગટીકરણમ. કોઈક મને લાભ મળે, મારી પૂજા થાય, મારી વાહવા થાય, અને એ માટે હું જે નથી એને પ્રગટ કરું, એનું નામ દંભ. બરાબર, વિસ્તારથી આપણે જોયું હતું. અને આ દંભ તો બધામાં થોડા ઘણે અંશે રહેલો છે, કારણ કે કેટલી બધી વસ્તુ આપણે છુપાવી જ પડે છે, બધાને બધું પ્રગટ કરી શકતા નથી, એવી આપણી કહેવાય ને નિર્ભયતા એ નથી. કારણ કે લોકો શું કહેશે કે તમે આવા છો, એટલે આપણે લોકો મારા માટે આવું બોલશે, એ કરતાં તો નથી એના કરતાં વધારે બતાવું, એ નથી એના કરતાં વધારે બતાવું છે નહીં. હું તો મારી પાસે કીધું કાલે વાત કરી, પગાર સાવ ઓછો છે પણ વધારે બતાવું. અને આમાં આપણને જ ગેરલાભ છે, દંભ કરવામાં આપણામાં જ વ્યક્તિત્વમાં સ્પ્લિટ પર્સનાલિટી બે વિભાગ પડે છે, અને એ મને નિર્બળ બનાવે છે. માટે ઉપાય સ્વીકાર, હું જેવો છું એ સ્વીકાર. ભગવાને મને આપ્યું છે, મારું નથી, એવરીથિંગ ઇઝ ગિવન,
સ્વામીજી મહારાજ કે આપણી પાસે જે કંઈ છે એ બધું જ આપવામાં આવ્યું છે, એટલે જેવું છે બરોબર છે. જો આપણે ઉપાધિનો સ્વીકાર કરતા શીખીએ તો દમ કરવાની જરૂર પડે નહીં, અને સાથે સાથે આપણી મર્યાદાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે એ મર્યાદાને આપણે બદલાવી શકીએ, એમાંથી ઉપર ઉઠી શકીએ તો ઉપર ઉઠવું જોઈએ. કારણ કે ઘણી વખત એમ કે હવે સંસ્કૃત શું ભણવાના, શ્લોક બોલવાની જરૂર નથી આવડતા માટે એવું નથી. આપણે કેટલીક વસ્તુમાં ઉપર ઉઠી શકીએ એમ છીએ તો જરૂર ઉપર ઉઠીએ, નહીતર આપણે સ્વીકાર કરીએ. અદંભિત્વમ, પછી વાત આપણે ગઈકાલે વિસ્તારથી જોઈએ, અહિંસા. અહિંસનમ પ્રાણી નામ પીડનમ, હિંસાનો અભાવ, અહિંસા પ્રાણી માત્રને મન વાણી અને કર્મથી પીડા ન પહોંચાડવી, એને દુઃખ ન પહોંચાડવી. કારણ કે આપણે કહ્યું કે મને સુખેથી જીવવું છે, એમ જગતના બધા જ ને મનુષ્યને પશુ પક્ષી ઇવન વૃક્ષ પણ કહી શકાય. કારણ કે મેં ત્યાં ચર્ચા કરતા હતા કૌશિકી ઉપનિષદમાં કે વૃક્ષમાં પણ બુદ્ધિ છે, એના પણ ચેતનતા છે, એટલે બધાને સુખપૂર્વક જીવવું છે માટે હું એમને એ રીતે જીવા દઉં, એનો તિરસ્કાર ન કરું, એને પીડા ન પહોંચાડું. આ બહુ મોટું મૂલ્ય છે. અને તમે જુઓ કે એ બળ ઉપર તો ગાંધીજી આખો આપણા દેશને સ્વરાજ અપાવી શક્યા, પણ આ મૂલ્ય મને સમજાવવું જોઈએ અને કેવી તમારા જીવનમાં ઉતારવું, એના માટે સભાનતા સંવેદનશીલતા બંને જોઈએ. કારણ કે સંવેદનશીલતા ન હોય તો આપણને ખ્યાલ જ નથી આવ્યો કે હું હિંસા કરું છું. કીધું ને, ચાલતા ચાલતા પાંદડું તોડી દીધું ઝાડને. પાંદડું શું કામ તોડો છો? તમારે જરૂર છે પૂજા માટે તો જરૂર તોડો. પ્રાર્થના કરીને કહું હું પૂજા માટે લઉં છું, કોઈનો તિરસ્કાર ન કરી બધાને આદર આપીએ. એટલે સુધી તમે જોજો, જેમ જેમ તમે આના સંદર્ભમાં વિચારતા જશો આપણા જીવનમાં આવતું જશે, કે એટલે સુધી કે આમ સાવણી લોકો પછાડે, કચરો વાળી અને સાવણીનો ઘા કરે, એના તમે એનો તિરસ્કાર કરો છો. આપણે એમ કે સાવણી તૂટી જશે એ તો તમારી બીજી વાત છે, એ તૂટી જાય ને, પણ તમે એને ફેંકી કેમ શકો? એ બિચારી બોલી શકતી નથી, માટે ઇવન આપણે પગલું ચણ્યું હોય તો પગથી ખેંચે. પગથી શા માટે પ્રભુ? આ પણ હિંસા છે, સૂક્ષ્મ હિંસા છે. કે આમ પગથી ક્યારેક થઈ જાય તો તરત આપણે પગથિયાને પગલું ચણ્યાને પગથી હટાવ્યું, કે કોઈ વસ્તુને પગથી હટાવી, બરોબર નથી. એટલે ધીમે ધીમે એટલી સૂક્ષ્મતા આવી કે હું બધાને આદર આપું, જડ અને ચેતનને આદર આપું, એનું નામ છે અહિંસા. પીડા ન પહોંચાડી કર્મથી તો આપણે વાત કરી, કે કર્મથી અમુક પ્રકારની હિંસા તો થવાની છે જ. જીવ જીવસ્ય ભોજનમ, આપણે કર્મ કરવાના છીએ. ગૃહસ્થ આશ્રમમાં બહેનો જ્યાં રસોઈ કરે, કંઈ કચરો વાળે, બધામાં થોડી થોડી હિંસા છે. ગઈકાલે વિસ્તારથી વાત કરી, પણ એ હિંસાના સંદર્ભમાં આપણે કહ્યું પાંચ પ્રકારની હિંસાના સંદર્ભમાં આપણે આગળ તમે બધા જાણો છો કે પાંચ પ્રકારના યજ્ઞ આપણા જીવનમાં હોવા જોઈએ. હિંસાની જે થઈ જ રહી છે એના પ્રાયશ્ચિત રૂપે આપણે પાંચ પ્રકારના જીવન આપણા પાંચ પ્રકારના યજ્ઞ આપણા જીવનમાં હોય. એ સિવાય આપણે કર્મથી હિંસા ન કરીએ એના માટે આપણી જરૂરિયાત કરતાં વધારે વાપરવું, એ પણ હિંસા છે. તમે જો લગ્નમાં તમે લોકો નહીં કરતા જોઈ, પણ એનું બુફે હોય એટલે કોણ ફરીવાર ઊભા થાય, માટે થોડું એટલું બધું વધારે લઈ આવીએ પછી ખવાય નહીં અને ફેંકી દે, એટલે આપણે કોઈકને અનાજથી વંચિત રાખ્યા. કોઈને આપણે કપડાની જરૂરિયાત નથી એના કરતાં વધારે કપડાં રાખ લઈ અને બીજાને વંચિત રાખ્યા, બીજાને એના હકથી વસ્તુથી વંચિત રાખવા, કેમ હું વધારે વાપરું છું, તો એ પણ ખોટું છે. હું તો એટલે સુધી કહું કે આપણે પાણી પણ જે ત્યાં પૂછે મને કે કેમ સ્વામીજી પાણીનું મુશ્કેલી છે, આપણે પાણી નથી આવતું આશ્રમમાં કેમ? તો કારણ કે પાણી નળ ખુલ્લી નાખે, એટલે ખુલ્લો નળ મૂકીને પાણી ઉપર વાસણ સાફ કરે, શું જરૂર છે?
આપણે ત્યાં પાણીની કોઈ મુશ્કેલી નથી. અમે લોકો ટીવાઈ ગયા છે ત્યાં કે આ સ્વામીજી કચકચ કરવાના છે, કારણ કે ખોટું પાણી કેમ વાપરી શકાય? ભલે આપણે એ કંઈ આ પાણી બચેલું પાણી કોઈને આપવાના નથી એવું માનીએ છીએ, પણ પહોંચવાનું છે ક્યાંક. એ પાણી બચ્યું છે, બધાએ જો આ વિચાર કરે તો કેટલાય સ્થાન ઉપર પાણી નથી પહોંચતું ત્યાં જઈ શકે. એટલે આ પણ હિંસા છે. ખોટી રીતે વસ્તુનો ઉપયોગ કરવો એ પણ હિંસા. પછી આપણે જોયું લાગણીના સ્તરે પણ હિંસા. વાણીના સ્તરે મન, વાણી અને કાયા, આપણા વાણીના સ્તરે જોઈએ કે એવો બોલીએ. કાલે એ પણ દાખલા જોઈ લીધા આપણે કે આપણે ખબર પણ નથી, આપણે તો સહજ ભાવે બોલીએ છીએ પણ સામેની વ્યક્તિને દુઃખ લાગે છે. અને ઘણી વખત આપણને એમ થાય કે આવા વાક્યોથી તો દુઃખ ન જ લાગે, પણ ઘણી વખત શક્ય છે કે આપણી એ વાણીથી બીજાને દુઃખ લાગે. તો કંઈ વાંધો નહીં, આપણે સમજાય કે ભાઈ મારો ઈરાદો તો દુઃખ પહોંચાડવાનો નહોતો આ બોલવાથી, પણ સામેની વ્યક્તિને દુઃખ લાગ્યું છે તો હવે પછી હું નહીં બોલું, એવી સભાનતા હોય, સંવેદનશીલતા હોય તો જ આ શક્ય બને. એટલે આ બધા મૂલ્યના પાલનમાં સભાનતા, સંવેદનશીલતા હોય, અને એટલે સુધી કે મનથી પણ આપણે હિંસા ન કરી, એવું ક્યાં થાય? જ્યારે મારા ધ્યેયની કોઈ આડી આવે, મારે કોઈ અપેક્ષિત વસ્તુ જોતી હોય, મારે કોઈ અપેક્ષા હોય અને એની આડી આવે, હું બહારથી કશું કહું નહીં, મારા વાણીમાં કે વર્તનમાં એ પ્રગટ ન કરું, પણ અંદરથી એના વિશે ખરાબ વિચારું, કોઈના વિશે પણ નકારાત્મક વિચારું, એ પણ હિંસા જ છે. કારણ કે વાયુમંડળમાં જવાના છે, આ વિચારો વાયુમંડળમાં ફેલાવાના છે, પછી આપણી પાસે આવશે તો બરાબર છે, પણ એવું નકારાત્મક વલણ અથવા તો કોઈના વિશે ખરાબ વિચારવું, એ પણ મનના સ્તરની, બુદ્ધિના સ્તરની હિંસા છે. એના માટે પણ સભાન બનો, અને એ અહિંસાના પાલન માટે સરળમાં સરળ ઉપાય બતાવીએ તો, જે હું મારી જાતને આદર આપું છું એમ બધાને આદર આપું. થાય હિંસા? જ્યારે હું મને આદર આપું છું એવું બધાને આદર આપું તો હિંસા શક્ય જ નથી. આપણે આ જ વસ્તુ ક્ષમામાં જોશું, કારણ કે આપણે કોઈને ગુસ્સે તેને બોલી દઈએ, કારણ કે એને ખોટું કામ કર્યું છે અને આપણે ગુસ્સે થઈ, એ પણ હિંસા તો છે જ. પણ ત્યારે જો એવું વિચારીએ કે હું આવું કાર્ય કર્યું હોય તો કેવી અપેક્ષા રાખું ક્ષમાની, તો એને ક્રોધ ન કરું, એને કડવા વચન ન કહું તો હિંસા થાય નહીં. એટલે કે ટૂંકમાં હું જે મારી જાતને આદર આપું છું એવો બીજાને આદર આપીએ તો એ શું છે? અહિંસા છે. અને છેવટે તો ખરા અર્થમાં હિંસા ક્યાં પહોંચશે ખબર છે? જ્યારે ઐક્યનું જ્ઞાન થાય ત્યારે જ ખરા અર્થમાં આપણે અહિંસાનું પાલન કરી શકીએ. હવે પછી મન આવે છે મૂલ્ય શાંતિ. પર અપરાધ પ્રાપ્ત અવિક્રિયા, પરેણ અપકૃતેન, કોઈ બીજી વ્યક્તિએ મારા પર અપકાર કર્યો, મને દુઃખ લાગે એવું વર્તન કર્યું, મારું અપમાન કર્યું, મારા પર ક્રોધ કર્યો. અને સ્વાભાવિક જ છે કે કોઈ મારા પર ક્રોધ કરે, મારું અપમાન થાય, મારી સાથે હું એની સાથે હંમેશા સારું વર્તન કરું, એને ઉપયોગી થવા પ્રયત્ન કરું, પણ એ મારી સાથે ખરાબ જ વર્તન કરે, મને દુઃખ પહોંચાડવાનું જ વર્તન કરે, તો દેખીતી વસ્તુ છે કે વિકાર મનમાં જન્મે છે. જન્મે હકીકત છે, આપણે મનુષ્ય છીએ, પણ એ વખતે ભગવાન કહે છે કે એવી વિક્રિયા ઉત્પન્ન થવાની પરિસ્થિતિ છે, છતાં પણ મનમાં વિક્રિયા ન ઉત્પન્ન કરવી, તો બહુ મોટી પરિપક્વતા માંગી લે છે. શાંતિ એટલે એક અર્થ આપણે આ જોઈએ છીએ. પછી બીજો અર્થ પણ જોઈશું કે બીજાએ મારા પર અપકાર કર્યો છે. એક મિનિટ, હવે લગભગ બતાવી ગયા, પણ બાણું બંધ કરો, પાછળ આને ઠંડી લાગે છે. ગુડ. બીજાએ મારા ઉપર અપકાર કર્યો છે, મારું અપમાન કર્યું છે,
અપમાન મેં એવું કંઈ કર્યું નથી, છતાંય મારા પર ક્રોધ કર્યો છે અને વિક્રિયા સંભવ વિક્રિયાની અથવા તો પ્રતિક્રિયાની સંભાવના છે જ. અને એ વખતે જો મારે વિક્રિયા ન કરવી, મારી મનને શાંત રાખવું, કારણ કે આ બધામાં મારા મન બગડે છે ને. કોઈ એમ કે તમે ગાળો આપો, તો એક જણને કોઈ કહ્યું સંતને, એક ભાઈ આવીને સંતને કે સંત મને ગાળો આપો, મને તો તમારું સત્સંગ સાંભળીને હું આમ નિર્વિક્રિય થઈ ગયો છું. પણ પેલા હું શું કામ કરું, મારા મને ખરાબ કરું? એટલે આપણે કોઈની સાથે એવું ન કરીએ, પણ છતાં કોઈ મારી સાથે કરે તો આપણે એ વ્યક્તિ આવું વર્તન કેમ કરે છે એ વર્તનની પાછળ જઈએ. સમજે, ટુ સ્ટેપ રિએક્શન. પછી માને છે કે ટુ સ્ટેપ રિએક્શન, કોઈ પણ કાર્ય થતું હોય ત્યારે બે સ્તરમાં, બે સ્તરનું પ્રતિક્રિયા કરી. પહેલાં જોઈએ કે આ વ્યક્તિ મારું અપમાન કર્યું, સરસ સરસ નથી અપમાન કર્યું એમ, પણ ઠીક એમ, પણ એને અપમાન કરવાનું કારણ કેમ છે? કારણ કે કંઈક એમાં નિર્બળતા છે, ક્રોધ શા માટે કરે છે? તમે જોજો કે ક્રોધ છે ને એ માણસ એટલે કરે છે કે અંદર પીડા છે, એને નિર્બળ છે, અસહાયતા અનુભવે છે, લાચારી અનુભવે છે. ક્રોધ એમને એમ નથી થતો, અંદર એક લાચારી છે, કારણ કે અરે મેં કીધું નાણે કર્યું નહીં, મારું કંઈ ચાલતું જ નથી ઘરમાં. એને એક લાચારીની પીડાની, કારણ કે કોકે એના પર કદાચ ઘણી વખત એવું થાય કે કોકે એ વ્યક્તિ પર ક્રોધ કર્યો અને ક્રોધ આપણા પર ઉતરે, એવું પણ બને છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે આવો વ્યવહાર કરે ત્યારે એ કેમ આવો વ્યવહાર કરે છે વિચારીએ, અને એથી પણ આગળ જઈને વિચારીએ કે આપણે પણ ક્યારેક આવું વર્તન કરીએ છીએ ત્યારે એની પાછળનું કારણ શું હોય છે. તો આપણે પણ આ જ હોય છે, આપણે પણ અસહાયતા, ક્યારેક આપણે બાળકો પર ક્રોધ કરી બેસીએ, કારણ કે એને કંઈ તું આ કર આ કર, એ કરે જ નહીં એટલે આપણે ગુસ્સે થઈ જઈએ, કારણ કે આપણે અસહાયતા અનુભવીએ છીએ કે મેં આને કહ્યું છતાં બાળક કેમ માનતો નથી, આ કેમ નથી કરતા. એટલે આપણે ક્રોધ કરીએ, ક્યારે અપમાન કરીએ ત્યારે આપણી પણ આવી જ કોઈ પરિસ્થિતિ હોય છે, લાચારી હોય, ક્યારેક લોભથી. ત્યારે કીધું કે આપણા ધ્યેય આપણું અમુક મૂલ્ય હોય અને બીજી વ્યક્તિનું મૂલ્ય જુદું હોય, અને એટલા માટે એ જ્યારે આપણા મૂલ્યથી વિરુદ્ધ વર્તન કરે તોય આપણે ગુસ્સો આવે, ક્યારેક અપમાન કરી બોલી બેસીએ, ક્યારેક ન કહેવાના શબ્દ કહી બેસીએ. પણ ત્યારે કેમ એવું થાય છે કે ત્યારે હું પણ લાચારી અનુભવું છું, અસહતા અનુભવું છું, એટલા માટે એ પણ આવું કરે છે. માટે શું કરું? એનો સ્વીકાર કરું, બીજા શબ્દમાં તો ક્ષમા, એને ક્ષમા આપી દઉં, એની સાથે પ્રતિક્રિયા ન કરું. પ્રતિક્રિયા કરવાની પૂર્ણ શક્યતા છે, છતાં હું ન કરું. એટલે શું બની જશું? મહાત્મા બની જશું. આ સરળ નથી. અને એથી પણ વિશેષ વાત કરીએ, શાંતિનો અર્થ આ કર્યો એટલે કે ક્ષમા આપીએ. બીજાએ મારા ઉપર અપકાર કર્યો છે, એમાં પ્રતિક્રિયા ન કરવી, મનમાં વિકાર ન થવા દેવો, મનને બગાડવું નહીં, એનું બીજું અર્થ કે ક્ષમા. સમજી કે ક્ષમા એટલે એકોમોડેશન, સ્વીકાર. અને આ વસ્તુ આપણે બધાને બધા સ્વીકારી લઈએ, પણ મોટામાં મોટી પ્રશ્ન છે આપણા ઘરના સભ્યોને ક્ષમાનો લાભ આપી શકતા જ નથી. કારણ કે આપણા ઘરના સભ્યો પાસે આપણે બહુ અપેક્ષા હોય છે, એ તો આમ કર આમ કર આમ કેમ નથી કરતો, તારમાં તો છે જ નહીં, આવ નકામ, કંઈ જ નથી. આમ આપણે સતત તમે જો ટોકિયા કરતા હોય છે ઘરના સભ્યોને, બાળકને નહીં ઘરના બધા સભ્યોને એકબીજા આમ ટોકિયા કરે, કેમ? એ તો આપણા છે ને. પણ તમે વિચાર કરો કે કોઈને પણ ટોકીએ ગમે? આજે તમે જુઓ કે ટીમ એજના બાળકો અને કુટુંબના સભ્યો મા બાપની વચ્ચે બહુ અંતર વધતું જાય છે, કેમ? ટીન એજમાં છે, મા બાપ સમજતા નથી કે ટીન એજ એવી છે કે એ એમ માને છે કે મને બધી જ ખબર પડે છે, દુનિયાની બધા નિર્ણય હું લઈ શકું, અને મા બાપ માને છે હજી નાનો છે, અને સતત ટોકા કરે તો આમ કર તો આમ કર તો આમ કર આમ કર. એ તમે જો કદાચ મા બાપ એટલા કડક હોય તો આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું, વિચાર સમજી જશે, પણ મનમાંથી એને એના માટે આદર નહીં રહે. કોઈને પણ ટોકીએ ન ગમે, મને પણ ટોકીએ ન ગમે, એના કરતાં એ લોકો જેવા છે એવા સ્વીકાર. હું મારા કુટુંબના સભ્યો, મારા પરિવારના સભ્યો, એમાં જ આ મોટે ભાગે ક્ષમાની આવશ્યકતા છે. બહાર તો બરાબર છે, એક તો કરવી જ જોઈએ,
પણ આ બહુ જ મહત્વનો ગુણ છે એ આપણે કુટુંબના સભ્યોને પરિવારના સભ્યોને આપણે જેવા જેવા સ્વીકારી શકતા નથી. સ્વામીજી કહે કે આમ સામાન્ય માણસને પણ આપણે સ્વીકારીએ, એટલે શાકવાળો હોય ને તો શાકવાળો એમ કહે કે તમે નહીં લઈ શકો, ઠીક છે આપણે મનમાં દુઃખ નથી લાગતું જવાથી, પણ એવું કોઈ ઘરનાએ કીધું હોય કશું તો ના આપણે સ્વીકારી શકતા નથી. એટલે બહુ મહત્વનું વસ્તુ છે એ ઘરનાને જેવા છે એવા સ્વીકારીએ, એની ઉણપને પણ સ્વીકારીએ, એની મર્યાદાને પણ સ્વીકારીએ, એને ટોકીએ નહીં તો શું કરી શકું. આપણી વચ્ચે કેવો સંબંધ હશે? સ્નેહનો સંબંધ હશે, કોઈ અપેક્ષા વગરનો સંબંધ હશે. પ્રેમ તો છે જ, પણ એ પ્રેમ કેવો હશે? નિરપેક્ષ હશે, શરત વગરનો હશે. કારણ કે આપણે સંબંધ રાખીએ છીએ, શરત એવી છે કે હું એને સુધારું, એનામાં આ પરિવર્તન લાવું, એવું કરવાની કોઈ જરૂર નથી. પરમાત્માને આપ જેવા બનાવ્યા છે, મારી સાથે કોઈ પ્રારબ્ધ કર્મથી જોડાયેલા છીએ માટે સ્વીકાર, પણ એને કશું આવડતું જ નથી, એટલી રસોઈ બગાડી નાખે છે, કેટલું નુકસાન પહોંચાડે છે. શું નુકસાન પહોંચાડ્યું? હું તો તમને કહું કે એક વખત આપણી માનસિક તૈયારી હોવી જોઈએ કે મારા જીવનમાં મનની શાંતિ આવશ્યક છે, અમારા જીવનમાં પ્રેમ આવશ્યક છે, કુટુંબમાં સ્નેહ આવશ્યક છે, નુકસાન ગમે તેટલું થાય. તમે જો એક વખત કોઈ વ્યક્તિએ કુટુંબના સભ્યે કંઈ પણ નુકસાન કર્યું હોય, કદાચ વેપારમાં પણ નુકસાન થયું હોય, તમે તો નકામા છો, તમને કંઈ આવડતું જ નથી, તમે તો ધંધામાં નકામા છો, એવું કહી શકાય. અથવા તો ઘરમાં પુત્રવધૂ કે છોકરી કોઈ પણ કંઈ નુકસાન કર્યું હોય, કદાચ રસોઈ બળી ગઈ હોય, કપડાં ધોવા ગયું હોય ને કપડામાં ડાઘા લાગી ગયા હોય, ઇસ્ત્રી કરવા બેઠો હોય કપડાંની ઇસ્ત્રી કરતાં કંઈક બળી ગયું હોય, આવી બધી શક્યતા છે. પણ એ વખતે એ બધાને આપણે નકારી શકીએ કે મારા જીવનમાં મારું ધ્યેય શું છે, અમારા કુટુંબમાં સ્નેહ આવશ્યક છે, એટલે આ બધાને હું જે કંઈ મને નુકસાન થયું છે એને હું સ્વીકારી અને એને ક્ષમા આપી દઉં, એનો સ્વીકાર કરી લઉં કે જસ આવું થઈ જાય, પણ હું એને સ્વીકારી લઉં તો શું થાય. નહીંતર બાકી તમે સંબંધો તો આપણે પ્યારથી જોડાયેલા છીએ એટલે છૂટા પડી શકીએ જ નહીં, પણ એ સંબંધમાં સ્નેહ ન હોય, ત્યાં સ્નેહ છે ત્યાં આનંદ છે, પ્રેમ છે ત્યાં આનંદ છે. અને કેવો પ્રેમ? કે આપણે કે નિસ્વાર્થ બિનશરતી, અને ક્યારે થાય? કે જ્યારે મારા જીવનમાં શાંતિ ક્ષમા આવે, એટલે કે હું બધાને જેવા છે એવા સ્વીકારું, એનું કર્મ ગમે તે હોય, પહેલાં તેને સ્વીકારી લો, પછી એવું લાગે કે આ વ્યક્તિ સુધરવા તૈયાર છે એને તો આપણે જરૂર મદદ કરીએ. પણ આપણે બસ માની લીધું કે આપણો હક છે કુટુંબના સભ્યો માટે, એ બરાબર નથી. અમારા સ્વામીજી મહારાજ કહે કે તમારે સ્વતંત્ર રહેવું હોય તો બધાને સ્વતંત્રતા આપો, તો તમે સ્વતંત્ર રહી શકશો, અને એ પણ આ ક્ષમામાં શાંતિમાં આવી જાય. પછીનો ગુણ છે આર્જવમ. આ બહુ સુંદર ગુણ છે, એટલે બહુ ચર્ચા કરી, કારણ કે આ ક્ષમા બહુ જ મહત્વનો ગુણ છે, તો જ કુટુંબમાં સ્નેહ રહે, પ્રેમનો સંબંધ રહે, અને સ્નેહ અને કુટુંબના જે સંબંધોમાં જે આ સ્નેહનો સંબંધ છે એકબીજા માટે, એ જ ખરેખર ઘણો બધો જીવનનો આનંદ આપતો હોય છે. એટલા માટે ચર્ચા કરી. હવે આવે છે આર્જવમ, સરળતા, ઋજુતા, કુટિલતાનો અભાવ. મનસા એકમ, વચસા એકમ, કર્મણા એકમ, મહાત્મનઃ. જે મનસા એકમ, મનમાં જે વિચારીએ એ જ વાણીમાં પ્રગટ થાય અને એ જ કર્મમાં પ્રગટ થાય, એને કહેવાય છે આર્જવમ, સરળતા, ઋજુતા. આ પણ બહુ મોટી વસ્તુ છે, સરળ નથી. કારણ કે મનમાં આપણે કંઈક વિચારતા હોઈએ કે ક્યાં આવ્યા મહેમાન, બહારથી વાણી છે, હા તમે બહુ વાર સરસ. આ શું છે? મનમાં કંઈક છે, બહાર કંઈક પ્રગટ કરીએ છીએ, અને કર્મમાં આપણે ત્રીજી વસ્તુ પ્રગટ થાય, અને એના કારણે નુકસાન મને છે. કારણ કે આપણે ગઈકાલે વાત કરીને કે મનમાં એક વસ્તુ પાણીમાં જુદું, કર્મમાં જુદું, તો એમાં મારા જ વ્યક્તિત્વના બે ભાગ પડી જાય છે. હું વિચારું છું કંઈક અને બોલું છું બીજું, અને કરું છું ત્રીજી વસ્તુ, અને એટલે લીધે હું મારી જાતને નિર્બળ બનાવું છું.
કારણ કે એમ નક્કી કર્યું હોય કે ભાઈ હવેથી હું આ બધા મુનિઓનું પાલન કરીશ, આસુર વૃત્તિ પર પ્રભાવ નહીં, મારા ઉપર પ્રભાવ નહીં પડવા દે, હું દરરોજ ઉઠીને આટલો જપ કરીશ, શ્રવણ મન નિધિધ્યાસન કરું છું, બધું કરું છે, મન વિચારે છે, આ કર્મ કીધું. કર્મ કરનાર બીજી વ્યક્તિ છે, વિચારનાર એક વ્યક્તિ, કર્મ કરનાર બીજી વ્યક્તિ, તો બીજું જ કરશે. અને એટલું બધું એ કરનાર વ્યક્તિ બીજી છે એ આપણને આપણને આધ્યાત્મિક માર્ગ પર જવા જ નહીં, આપણે નિર્બળ ના દે. પછી આપણે તે કરી દે, હું આટલો તો વિચારું છું પણ કરી શકતો જ નથી. એટલે આપણે નિર્બળ બનીએ અને ન ન આત્મા બલહીન ન લભ્ય, બળની આંતરિક બળની આવશ્યકતા છે અને એના માટે સરળતા આવશ્યક છે. પણ એવું નથી કે બધું આપણે બધું કહી દઉં, કારણ કે આપણે તો અહીંયા બહુ એવું છે કે તમે ટ્રેનમાં, આપણે હવે થોડું ઓછું થયું છે, બાકી ટ્રેનમાં જતા હોઈએ, કોઈ બાજુમાં બેઠું હોય, તમે બધું પૂછી લે, બધું તમારા કુટુંબ વિશે, તમારા પગાર વિશે, બધું પૂછી લે. અને આપણે કહી દેવું જરૂર નથી, બધી આપણી નબળાઈની પણ બધા પ્રગટ કરવાની જરૂર નથી. પણ આપણે જે છીએ એવા બતાવી શકીએ એટલી હિંમત હોવી જોઈએ, કારણ કે મને જે ભગવાન આપ્યું છે એ બરોબર છે. એટલે મનથી, વાણીથી અને કર્મથી એકતા. અને આપણે વાત કરીએ, બધાને બધું બતાવવાની જરૂર નથી. આપણે આપણે કહીને કે બસ આ મારી સીમા રેખા છે, આટલું હું બધાને જણાવી શકું, એથી વધારે નહીં. કોઈ પૂછે તો પણ કહીએ કે અમારી અંગત વાત છે, ક્ષમા કરજો, હું તમને બતાવી શકીશ નહીં, કહી શકાય કોઈને પણ. પણ એટલી હિંમત આપણે દાખવીએ, ક્યારે દાખવીએ, કે જ્યારે મને સરળતા માટે મૂલ્ય હોય તો જ. કારણ કે નિત્ર ઘણી વખત મને હમણાં જ કોઈ વાત કરતા હતા કે આપણે થોડું ખોટું, સ્વામીજી કાલે જ કે સ્વામીજી ખોટું તો બોલવું જ પડે છે, તો શું કરવું જોઈએ. મેં તો કંઈ પનિશમેન્ટ કરવાથી કંઈ ન થાય કે મેં ખોટું બોલ્યો એટલે આટલી માળા કરીશ, કે આજે એક વખત નહીં જમું, કશું થતું નથી, ચાલવાનું છે. ભલે કરજો થોડીક વાર, પણ મહત્વની વસ્તુ એ છે કે હું ખોટું કેમ બોલું છું, કાં તો કોઈને ખુશ કરવા માટે અથવા તો મને લાભ મળે છે. તો એ જોવું જોઈએ કે કોઈને ખુશ કરીને હું મારી જાતને નુકસાન કરું છું, તો મારે શું કામ ખોટું બોલવું, અને એવું શું લાભ મળી જવાનું છે મને જગતમાં. આત્મલાભ એ જ મારા માટે શ્રેષ્ઠ લાભ છે. અને એવું વિચારી વારંવાર મને આપણે જોશું તત્વજ્ઞાનાર્થ દર્શનમાં આવશે, એ જોઈશું. એટલે ટૂંકમાં આર્જવમ. પછી કહે છે આચાર્ય ઉપાસનમ, આચાર્યની સેવા, ગુરુ સેવા. એટલા માટે કે ગુરુજીને આપણાથી જે કંઈ સેવા થાય, આ મૂલ્ય આધ્યાત્મિક સાધક માટે છે. કારણ કે અહીંયા કહેવામાં આવે છે કે આચાર્ય ઉપાસના એટલે મોક્ષ સાધન ઉપદેશ આચાર્ય, મોક્ષનું સાધન નો ઉપદેશ કરનાર એવા ગુરુની સેવા કરવી, એને પ્રસન્ન કરવા, એને સેવા દ્વારા એમને શું જરૂરિયાત છે એ જરૂરિયાતને જાણીને એમની સેવા કરવી. અને એ પણ ખરા હૃદયથી, કારણ કે મને ખબર છે કે ત્યાં ગુરુકુળમાં ગયા અને ઓલા ગુરુજી મહારાજ હતા અમારે ત્યારે, પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ, જે બહારગામ જાય, પ્રદેશ પણ જવું પડતું હતું, એટલે બીજાને આચાર્ય પદે ત્યાં સ્થાપેલા. એટલે એ કામ કરતા હોય તો આપણે તો કેટલા આપણે કરી, તો પાછું અમેરિકાના, એટલે જાતે ચાલી ટ્રેલે અને બહાર લાવે સમય થાય ત્યારે. એટલે આપણે તો કે એ કરે યોગ્ય નહીં, એટલે કરીએ પણ તરત જોઈએ કે આ ખરેખર એના હૃદયમાં સેવાનો ભાવ છે કે ખાલી મને ખુશ કરવા માટે કરે છે. બધું બધા આચાર્યોને તો ખબર પડતી જ હોય છે. એટલે ખરા હૃદયથી એમની સેવા કરી, એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી, સેના માટે, કે મને આત્મજ્ઞાન જોઈએ છે. કારણ કે આમ પણ આપણે સંતોની સેવા કરીએ છીએ, વિભૂતિ કામઃ, આપણે મુંડક ઉપનિષદમાં કીધો છે મંત્ર, કે જ્યારે મને કોઈ ભૌતિક સંપત્તિની, કોઈ વસ્તુની જરૂર હોય તો પણ જે શુદ્ધ સત્વ છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, એવા કોઈ મહાત્માની સેવા કરીએ, અને જેથી પ્રસન્ન થઈ અને મને વસ્તુ પ્રાપ્ત કરે. બહુ લાંબી વાત યાદ આવે છે, પણ આપણે અહીંયા અટકીએ કે આપણે સંતોની સેવા કરતા જોઈએ છીએ, પણ એ ગુરુ મહારાજની સેવા કરીએ, કારણ કે મને આત્મજ્ઞાન જોઈએ છે, કારણ કે ઈશ્વર કૃપાથી મને ગુરુ મળ્યા. આપણે કશું ગુરુને નક્કી કરવા નથી ગયા, ઈશ્વર કૃપાથી ગુરુજી મહારાજ મળ્યા, ગુરુની કૃપાથી મને શાસ્ત્ર કૃપા થાય, શાસ્ત્ર કૃપાથી આત્મકૃપા થાય અને આત્મજ્ઞાન થાય, એના માટે આચાર્યની
ઉપાસના સેવા કરીએ, પછી છે શૌચમ. આ પણ બહુ જ મહત્વનો ગુણધર્મ છે. અને અહીંયા કહે છે શૌચ એટલે પવિત્રતા, શુદ્ધતા. એક છે બાહ્ય શુદ્ધતા, એટલે કે આપણા શરીરની સ્વચ્છતા, ઘરની સ્વચ્છતા, આશ્રમની પણ હું તો છું, જ્યાં આપણે જતા હોઈએ ત્યાં પણ ગમે ત્યાં કચરો ન નાખીએ. કારણ કે ઘણી વખત અહીંયાથી પ્રસાદ આપવામાં આવ્યો ચોકલેટ, એટલે કાગળ બહાર જ હોય, કેટલા બધા કાગળ બહાર હતા. કદાચ તમને ડસ્ટબિન આ બાજુ રાખ્યું હોય, ન મળે તો ખીચા મૂકી દે. અને એટલે સુધી હું તો કહું કે આશ્રમમાં ઘણી બધી વખત મેં જોયું છે, અહીંયા ખબર નથી, પણ આપણે ટોયલેટનો ઉપયોગ કરીએ ત્યારે એને પણ સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી છે. ગંદા માટીવાળા પગે જઈએ, ભલે ને એ ગંદુ થાય, કોઈ કરશે એ ને, ભલે બીજું કંઈ કરશે, પણ આપણે શૌચ માટે, શૌચમ માટે, પવિત્રતા માટે મૂલ્ય હોય અને એ રીતે સ્વચ્છતા રાખીએ. બીજે છે આહારની પણ સ્વચ્છતા, શૌચમ, કે ગમે તેવું ન કહીએ. કારણ કે ઉપનિષદમાં જ કહ્યું છે કે આહારનો સૂક્ષ્મ ભાગ એનું મન બને છે, એટલે જેટલી આહારની શુદ્ધતા એટલું આપણું મન પણ શુદ્ધ બનવાનું છે. આ બાહ્ય શૌચમ અને એ જ રીતે આંતરિક શૌચમ, બરોબર. અને આંતરિક શૌચમ એટલે કે સતત સાવધાની, કારણ કે કોઈ મારું અપમાન કર્યું, કોઈ મને ન ગમતું ભૂલી ગયા, કોઈ મારા પર ક્રોધ કર્યો, મને મારા પર આ તો કર્યું પણ મને કોઈના માટે ઈર્ષા આવી, કોઈના માટે દ્વેષ આવ્યો, એટલે કે શું, આપણે વ્યવહાર પૂરો કરતા નથી. ભાગાકાર કરીને તે શેષ રહે, એમાં બધું શેષ રહેતું ઈર્ષા, ક્રોધ, અપમાન, આ બધું જે શેષ રહે છે ને એને દરરોજ દરરોજ સાફ કરવું પડે, એનો શેષ નિકાલ કરી દેવો પડે. જેમ કપડા પર ડાઘો પડે કેમ ધોઈ નાખીએ, એમ આને પણ પ્રતિપક્ષ ભાવના દ્વારા દરરોજ દરરોજ સાફ કરવું પડે. ન હોય તો આમ છો, તમે સતત સભાનતા રાખો ને તો તરત ખબર પડે કે મારાથી આ કર્મ થઈ ગયું. તો ઘણી વખત આપણે માફી પણ માગીએ, પણ જો માફી ન માગીએ તો મનમાં તો જરૂર થાય કે આજે પેલી વ્યક્તિની લાગણી દુભાવી, મારાથી ન બોલવાના શબ્દો બોલાઈ ગયા, તો એની ક્ષમા માગી મનોમન કે ભાઈ મારે તને દુઃખ નહોતું પહોંચાડવું, કે બેન મારે તને દુઃખ નહોતું પહોંચાડવું, પણ તમને મારે દુઃખ પહોંચાડી ગયું, કારણ કે તારું ને મારો આત્મા તો એક જ છે, તો મારાથી કેમ આવું થાય, માટે મને ક્ષમા કરજે. એટલે ક્રોધ થાય તો ક્ષમા એને આપીએ, ક્યારેક પાછળથી મનમાં ખબર પડે કે મેં આ ખોટું કર્મ કર્યું છે, તો મનોમન તો ક્ષમા માગી શકીએ. કારણ કે ઘણી વખત એવી સ્થિતિ હોય કે આપણે એની પાસે ક્ષમા ન માગીએ તો મનોમન તો માગી શકીએ જ. એટલે ક્રોધ હોય તો ક્ષમા, લોભ થાય તો ઉદારતા, ઈર્ષા થાય તો, કેમ ઈર્ષા થાય છે, કારણ કે બીજી વ્યક્તિને ઘડિયાળ દોડે જ છે, પણ આજ 5 મિનિટ વધારે લો, કારણ કે બહુ આપણા જીવનના અતિ આવશ્યક મૂલ્યો છે. ઈર્ષા થાય મને કારણ કે બીજાને મારા કરતાં થોડું વધારે મળ્યું છે, માટે તો એની બદલે એને માટે ખુશી. ગઈકાલે જ ઈર્ષા માટે વાત કરી હતી કે કોઈકને મારા આપણી પાસે હોય પણ છતાં એની પાસે કેમ, ઈર્ષા. તો ખુશી, જો મારી પોતાની વ્યક્તિને, મારા દીકરાને કે મારા ભાઈને આ વસ્તુ મળી હોય, એનો નંબર આવ્યો હોય, તો મને આનંદ થાય કે નહીં, માની લો કે મારા જ, માટે ખુશી. એટલે આ રીતે સતત સભાનતા રાખીને આપણા મનમાં ઉઠતા આવા નકારાત્મક વિચારોને પણ સતત સાફ કરવા જોઈએ. આપણે પાછું સાથે બહુ મહત્વનું ગુણ એ છે કે આપણે ઈર્ષાને તો બરોબર, પણ આપણો તિરસ્કાર કરીએ, આપણે આત્મ તિરસ્કાર, મારાથી આમ કેમ ન થયું, મારાથી આમ કેમ ન થયું, એટલે આત્મ તિરસ્કાર કરીએ આપણે. તો કે આપણો પણ તિરસ્કાર ન કરીએ, આપણો પણ સ્વીકાર કરીએ, આ બહુ જ આવશ્યકતા છે. 5 મિનિટ વધારે નહીં લો, 7:30 પૂરું કરીશ, ઓકે. એટલે કોઈ ઊભા નહીં થતા, ઠંડીનું વાતાવરણ છે, આપણે 7:30 પૂરું કરીશું, ઓકે. હવે આગળ જોઈએ સ્થૈર્યમ, સ્થિરતા. શેમાં સ્થિરતા જોઈએ, ધ્યેયમાં સ્થિરતા. શ્રેયાંશી બહુ વિજ્ઞાની, આપણે જ્યારે કોઈ પણ ઉત્તમ કાર્ય કરવા તૈયાર થઈએ, સત્સંગ માટે નક્કી કર્યું હોય, ત્યારે અન્ય વિઘ્નો આવવાના, ઠંડી પડવા માંડી, વિઘ્નો
અને એવા વિઘ્ન આવે ત્યારે ઘણા લોકો તો વિઘ્ન જોઈને જ ડરી જાય. પછી કેટલાક મધ્યમ પ્રકારના હોય એ શરૂ તો કરે પણ વિઘ્ન આવે હવે આપણાથી નહીં થયો છોડો. પણ આ સ્થૈર્યમ એટલે જે ઉત્તમ અધિકારી છે એ કહે છે કે ના, મેં નક્કી કર્યું છે કે આ જન્મમાં જ મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એના માટે જે પણ આવશ્યક છે હું જરૂર પ્રાપ્ત કરીશ, ભલે ગમે તેટલા વિઘ્ન આવે, મને મુશ્કેલી પડે, પીડા પડે, ગમે તે થાય, પણ હું કરીશ જ. એનું નામ છે સ્થૈર્યમ. આપણા ધ્યેય માટે સ્થિરતા, એક દ્રઢતા, વિઘ્નો આવે તો પણ હું ડગીશ નહીં, એના માટે જે કરવું એ પ્રયત્ન કરીશ, પરમાત્માને પ્રાર્થના કરીશ કે પ્રભુ મને તું શક્તિ આપ. પ્રાર્થના અને પ્રયત્ન દ્વારા આપણા ધ્યેયને વળગી રહેવું, એનું નામ છે સ્થૈર્યમ. પછી કે છે આત્મ વિનિગ્રહ, એટલે આત્માનો નિગ્રહ. આત્મા એટલે અહીંયા કાર્યકરણ સંઘાતનું સંયમન, નિયમન. અને એ અત્યારે બધી ચર્ચા કરી છે એમાં આવી ગયું, એટલે ટૂંકમાં જે કંઈ મનમાં નકારાત્મક વિચારો ઉઠે, શરીરમાં જે આવેગો આવે એને પ્રગટ ન કરવા અને એનો નિકાલ કરવો, એનું નામ છે સંયમ. આત્મૈવ આત્મના બંધુ, આત્મૈવ રિપુરાત્મનઃ, એટલે આપણા મનને મિત્ર બનાવી અને બધા આવેગોમાંથી, નકારાત્મક વિચારોમાંથી, અને શરીરમાં પણ આવેગ આવે હા તૂટી જાય, સંયમ. દમઃ, મન થાય ઇન્દ્રિયોથી ખાઈ નાખે, દમઃ. આ બધું જ આવશ્યકતા આત્મજ્ઞાન માટે છે. એટલે કે છે આત્મવિનિગ્રહ, એટલે આજે કાર્યકરણ સંઘાત છે, શરીર અને અંતઃકરણનું સંયમન, એને આત્મવિનિગ્રહ કહે છે. હવે આઠમો શ્લોક જોઈએ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, એટલે ઇન્દ્રિયનો અર્થ એટલે વિષયો, વિષયોમાં વૈરાગ્ય. વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષનો અભાવ. કારણ કે ભગવાન કહે છે ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. રાગ અને દ્વેષ તો રહેલા જ છે, કારણ કે રાગ એટલે મારા સુખનું સાધન અને દ્વેષ એટલે મારા સુખને જે આડે આવે એના માટે દ્વેષ. તો એક જ છે કે વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય, જો મારા જીવનમાં વિવેક હોય તો. કે જગતના પદાર્થોમાં, ઇન્દ્રિયોના જ અર્થો એટલે જગતના પદાર્થો, વિષયો, સંબંધો બધું જ આવી જાય, એ કોઈમાં સુખ નથી. એ તો મને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મારા જે સ્વરૂપ સુખ છે એની અભિવ્યક્તિ થાય છે, એટલે જગતના કોઈ પદાર્થમાં સુખ નથી. તો દુઃખ ક્યાંથી હોઈ શકે? દુઃખ પણ મને કોઈ આપી શકે નહીં. એ મારી અપેક્ષાની પૂર્તિ ન થાય એ મને તો મને સુખ મળશે, અને સુખ ન મળે ત્યારે દુઃખ થાય, અને એટલે થાય છે દ્વેષ. એટલે ટૂંકમાં વૈરાગ એટલે રાગ દ્વેષનો અભાવ. અને એના માટે વિવેક જ આવશ્યક છે કે જગતના કોઈ પદાર્થો, સ્વામીજી કહે કે તમને આખી દુનિયાના બધા પદાર્થો આપે ને તો પણ તમે કોઈ સુખી ન કરી શકો. સગવડતા મળે પણ સુખ તો મારો પોતાનો સ્વભાવ છે. અંતઃકરણ જેમ જેમ સુખ શુદ્ધ થતું જશે, અંતઃકરણ જેમ જેમ શુદ્ધ થતું જશે એમ પ્રસન્નતા અને સુખ પ્રાપ્ત થવાના છે. અને અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? જેટલા અંશે આપણે રાગ દ્વેષ ઈર્ષા વગેરેમાંથી મુક્ત થઈ ત્યારે. અને એમાં મુક્ત થવા માટે એક જ છે વિવેક, કે સુખ જગતના પદાર્થમાં નથી. આના પણ વિસ્તારથી આપણે વાત કરી છે, એટલે જાણવાની જરૂર છે કે જેમ તળાવ શુદ્ધ હોય તો આપણું પ્રતિબિંબ સ્પષ્ટ જણાય, એમ જેમ અંતગણ શુદ્ધ થશે એમ સુખ મળવાનું છે. માટે જગતના પદાર્થો માટે આ પ્રકારના વિવેક દ્વારા વૈરાગ્ય કેળવો. ઇન્દ્રિયાર્થે સુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ. અનહંકાર એટલે અહંકારનો અભાવ, બરાબર. આગળ માનિક અમાનિકમ કીધું એ જગતના પદાર્થોની સાથેની વાત છે, પણ અહંકાર એટલે મારી ઉપાધિમાં રહેલી વિશેષતા માટે મને અહંકાર થાય. મને કંઈક મને સફળતા મળે એ અહંકાર થાય, અને એટલે સુધી કે નિષ્ફળતા મળે તો પણ મારામાં એક ગ્રંથિ ઉભી થાય, હું નકામો છું, એટલે લઘુતા ગ્રંથિ
અને ગુરુદા ગ્રંથિ વ્યવહાર કરતી વખતે મારા મનમાં જે લઘુતા ગ્રંથિ તે ગુરુતા ગ્રંથિ બંને અહંકારમાં ચાલે છે અને એનો ઉપાય એને દૂર કરવા માટે એક જ છે કે મારા જન્મ મને સફળતા મળે કે નિષ્ફળતા મળે એટલે યશ મળે કે અપયશ મળે તો એ બંને પરમાત્માએ આપેલા છે. યશનો પણ હું યશ મળ્યો સફળતા મળી એટલે હું કંઈક છું એવું પણ ન માનું અને નિષ્ફળતા પણ મળે મને મેં કોઈ કાર્ય કર્યું મને નિષ્ફળતા મળી બરોબર ન થયું ચાલો ભગવાનની ઈચ્છા કારણ કે ભગવાને જ કીધું છે કે હું તને નિમિત્ત બનાવું છું અર્જુન તો મને પણ નિમિત્ત જ બનાવ્યો છે યશનો નિમિત્ત બનાવ્યો અને ક્યારેક અપયશ નહીં બનાવે બને છે આપણા જીવનમાં ભગવાને મને આવું અપયશ બનાવ્યું ચાલો આપણે નિમિત્ત બન્યા હશે વાંધો નહીં તો જ મનની સ્વસ્થતા જળવાઈ રહે અને પછી કહે છે શું છે હવે જુઓ તો જન્મ હા બસ તમે જરા મારી સાથે રહો એટલા માટે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ આ જન્મમાં મૃત્યુમાં વૃદ્ધાવસ્થામાં વ્યાધિ રોગ આ બધામાં દુઃખ રહેલું છે એનું અનુદર્શન કરો જુઓ અને આપણે બધાને ખબર છે કારણ કે જન્મ વખતે દુઃખ ભૂલી જાય છે મૃત્યુમાં તો આપણને ખબર નથી અત્યારે તો વાત કરતાં કરતાં જતા રહ્યા ચાલો એટલે પણ બીજાનું દુઃખ તો જોઈએ પણ વ્યાધિ આપણે વૃદ્ધાવસ્થા તો દુઃખદાયક છે કારણ કે બધા આપણે સલાહ આપે દાદા તમે આમ કરો તમે આમ ન કરો પેલા પણ ટેણીઓએ કહી જાય કેવું દુઃખ છે અને એમાં રીતે બધા કાર્યો આપણા શરીરના અંગો કાર્ય ન કરતા હોય એટલે વ્યાધિ આવવાની જ અને વ્યાધિ કલે ગ્રસ્ત કલેવરમ વૃદ્ધ થઈ ત્યારે જ નહીં આ શરીર વ્યાધિનું જ ઘર છે અને એનું વારંવાર દર્શન કરવાનું શા માટે કે જેથી મને આના માટે આસક્તિ ન થાય આસક્તિ ન થાય તો મારું મન શાંત રહે પ્રસન્ન રહે તો આત્મચિંતન કરી શકું એના માટે આ વારંવાર અનુદર્શનમ વારંવાર એનું ચિંતન કરે સતત મનને બતાવીએ કે તું આમાં આસક્ત થવામાં કોઈ લાભ નથી ઘણા બધા દુઃખ રહેલા છે માટે એમાંથી મુક્ત રહે પછી નવમો શ્લોક છે ગઈકાલે વાંચ્યો છે એટલે આપણે નથી વાંચતા એટલે સ્વામીને ખ્યાલમાં રાખીને અશક્તિ અનભિસ્વંગ પુત્ર તાર ગૃહાદિશુ અશક્તિ શક્તિનો અભાવ આસક્તિનો અભાવ અને અનભિસ્વંગ એટલે અતિસ્નેહનો અભાવ ક્યાં પુત્ર દાર ગૃહાદિશુ અશક્તિ એટલે માલિકનો અભાવ મમત્વનો અભાવ પુત્રમાંય મમત્વ હોય માલિકીનો ભાવ આવે પત્નીમાંય જાય મારી પત્ની છે એટલે એને આમ જ કરવું જોઈએ મારા પતિએ આમ જ કરવું જોઈએ એટલે ત્યાં પણ અશક્તિ આશક્તિ શબ્દ અશક્તિ કહે છે કે સંગ નિમિત્તે શું વિષયના સંગમાં રહેવાથી આ થઈ જ જાય છે પણ સાથે સાથે અહીંયા બીજી બહુ મહત્વની વાત છે અતિ સ્નેહનો અભાવ સ્નેહ તો જીવનમાં હોવો જ જોઈએ પ્રેમ તો હોવો જોઈએ એ તો આપણું સ્વરૂપ છે પણ અતિ સ્નેહ એટલે કે જ્યારે મને મારા આ પુત્રદાર બધા જે સભ્યો છે કુટુંબના પરિવારના અથવા સગા સંબંધીઓ જે કંઈ હોય એમાં અતિ સ્નેહ આવે એટલે કે ત્યાં મને માલિકીનો ભાવ જન્મે એને આમ જ કરવું જોઈએ એટલે અપેક્ષા જન્મે કે હું આટલું કરું છું માટે એને આવું જ કરવું જોઈએ અથવા તો એને કંઈ આવડશે જ નહીં એટલે હું જ બધું કરું જો આવું થાય છે બાળકોને આજે આપણે આ જ કરીએ છીએ મોટે ભાગે બધું બાળકોને તૈયાર કરી દે સ્કૂલે જાય ત્યારે માં બધું ત્યાં ચોપડી લીધી કે નહીં આ કર્યું કે નહીં લંચ બોક્સ બધું આપે એના રાત્રિની પથારી એ માં જ કરે મને એટલે સુધી ખબર છે કે ટ્રેનમાં પણ એ છોકરો ભણવા જતો હતો તો ટ્રેનમાં પણ હવે તો છોકરો હોસ્ટેલમાં જવાનો છે તો એની માં ને બાપ બે પથારી કરતા હતા બાળકને નિર્બળ કામ બનાવે છે અતિશને બાળકને કે બીજા બધાને નિર્બળ બનાવે છે પરસ બનાવે છે એટલે અતિશનેથી આવું પણ શક્ય છે બીજું અતિશને એટલે હું જે અપેક્ષા રાખું છું કે આમ જ થવું જોઈએ અને આમ કરવું જોઈએ એટલા માટે એ મારો અને મારી સાથે જોડાયેલા બધાનો ગ્રોથ અવરોધ ગ્રોથને અવરોધે છે હું પણ આ અતિશનેના કારણે મારા મને અશાંત કરું છું કે મેં આટલું કર્યું એટલે આને આવું કરું છું એટલે કે ના સ્નેહ રાખો અને એટલા માટે અત્યારે આપણે વારંવાર શબ્દ સાંભળીએ છીએ બિનશરતી સ્નેહ અનકન્ડિશનલ ત્યાં કોઈ શરત ન હોય અને એ કરતા રહેશું ને તો એક દિવસ આપણા સ્વરૂપને આપણે પામતા વાર નહીં લાગે અને એટલા માટે ભગવાન કહે છે અશક્તિ અને વિશ્વંગ પુત્ર દાર ગૃહાદિશુ
અને પછી નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા નિષ્ટોપપત્તિષુ, ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં ચિત્તની સમતા હંમેશા જાળવી રાખી, નિત્યમ હંમેશા જાળવી રાખી. એ પણ બહુ મુશ્કેલ વસ્તુ છે, કારણ કે વસ્તુ હકીકત છે કે ઈષ્ટ એટલે શું, મને આ વસ્તુ ઈષ્ટ છે, મને ગમતી વસ્તુ છે, અને ગમતી વસ્તુ આવે તો હર્ષ તો થાય છે. ગમતી વસ્તુ આવે હર્ષ ઉછળો થાય, અને ન ગમતી થાય તો દુઃખ થાય. ના, એ વખતે મનની સમતા જાળવી, તો એના માટે એક જ છે પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ કે આ જે કંઈ આવે છે, મને ગમતી વસ્તુ આવી, પરિસ્થિતિ, વ્યક્તિ કે જે હોય, અને ન ગમતું પણ બન્યું જીવનમાં, એ બધું જ આપનાર તો છેવટે પરમાત્મા છે. અંત તો ગતવા, અત્યારે તો આપણે વ્યક્તિ કે પોલું લાગે છે, પણ એ તો નિમિત્ત છે. મારા પરમાત્માએ મારા કર્મ પ્રમાણે જ આપ્યું છે, અને બીજું મારા પરમાત્માએ આપ્યું છે, એટલે માટે મારા માટે પ્રસાદ છે. અને પરમાત્મામાં એથી પણ વધારે શ્રદ્ધા હોય તો આપણને એમ થાય કે પરમાત્મા મારું હંમેશા હિત જ કરવાવાળા છે. જ્યારે મને ગમતી વસ્તુ આપે છે ત્યારે મને પ્રોત્સાહિત કરે છે, ઇષ્ટ વસ્તુ આપીને મને પ્રોત્સાહિત કરે છે, તો ક્યારેક ક્યારેક અનિષ્ટ વસ્તુ પણ આપે છે કે જેથી મને ઘડવા માંગે છે. જો આવી શ્રદ્ધા હોય તો જ શક્ય બને, નહીં તો શક્ય બને જ નહીં. ઈશ્વરમાં ભક્તિ અતિ આવશ્યક છે, અને એટલા માટે અગત્યનું છે મનની સમતા ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં જાળવી રાખવા માટે. એક છે પ્રસાદ બુદ્ધિ, સાથે પરમાત્મા માટેનો ભક્તિભાવ કે જે હરિ કરશે તે મમ હિતું. આ નિશ્ચયમાં જેટલી દ્રઢતા હોય, એટલી દ્રઢતા હોય તો જ આપણે મનની સમતા જાળવી રાખી શકીએ. ઇષ્ટમાં કદાચ જાળવી શકીએ, પણ અનિષ્ટમાં પણ જ્યારે જાળવી હોય તો આ પ્રકારની પ્રસાદ બુદ્ધિ અનિવાર્ય બની જાય છે. અને કહું છું, રડતા રડતા પણ આપણે પ્રસાદ, અનિષ્ટ વખતે રડતા રડતા પણ પ્રસાદ છે એવું જો કહી શકીએ, તો એક દિવસ રડવામાંથી બહાર નીકળી જઈ શકીએ. રડતા રડતા પ્રસાદ કહીએ તો એક દિવસ એમાંથી બહાર નીકળી શકીએ. એટલે આમ ભગવાનમાં જો શ્રદ્ધા હોય, ભક્તિ હોય, અને પ્રસાદ બુદ્ધિ હોય, તો મનની સમતા જળવાઈ રહે. અને આપણે એ પણ જોયું કે આપણે જેની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ એ બધા સભ્યોમાં અશક્તિ, આશક્તિનો અભાવ, અને સાથે સાથે અતિ સ્નેહનો અભાવ એ મારા આધ્યાત્મિક ઉન્નતિ માટે આવશ્યક છે, માટે ભરવાને કહ્યું. ભલે બીજા બાકી રહ્યા, આપણે આજે જોઈશું. ઠંડી છે અને બધાને તાવ હોય, પૂરું કરીએ છીએ. થશે જ, ચોક્કસ ન્યાય જે આપવો છે એ અપાશે જ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.